અમદાવાદ, વડોદરા, રાજકોટ અને જામનગરમાં સ્વાઇન ફ્લુનો આતંક. વડોદરા અને રાજકોટમાં આજે એકનું મોત. રાજ્યમાં 22 દિવસમાં કુલ 14 દર્દીના મોત. રાજકોટમાં 8 વર્ષના બાળકના અપહરણ બાદ હત્યા કેસમાં ઘટનાનું કરાયું રિકન્સ્ટ્રક્શન. તો અમદાવાદની એચએલ કોલેજમાં બનેલી રેગિંગની ઘટનાનું પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન. રાજકોટ સિવિલમાં મહિલા તબીબ પર તેના સાથી તબીબે જ આચર્યું હતું દુષ્કર્મ. પોલીસ તો ચોંકાવનારો ખુલાસો. ફરિયાદ ન કરવા માટે મહિલાને કરાયું હતું દબાણ. વડોદરા ન્યાય મંદિર વિસ્તારમાં પીઆઈ ડી કે રાવની દાદાગીરી આવી સામે. બાઇક સવાર યુવકને દંડા વડે માર્યો માર. યુવકે નોંધાવી ફરિયાદ. સુરતમાં રખડતા ઢોરને પકડવા ગયેલી મનપાની ટીમ પર પશુપાલકોનો હુમલો. કારના કાચ તોડ્યા. કર્મચારીઓએ નોંધાવી પોલીસ ફરિયાદ. હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને જોડાયેલો રહીશ. ભાજપમાં જોડાવાની ચર્ચા પર અલ્પેશનો પૂર્ણવિરામ. કહ્યું અફવા ખોટી. મને ભાજપમાંથી ઓફર થઈ છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ઇન્દ્રનીલ રાજ્યગુરુનો દાવો. ભાજપનો ઇનકાર. અમદાવાદથી ગાંધીનગરને જોડતા 6 ફ્લાયઓવર અને એલિવેટેડ કોરિડોરનું ઉદઘાટન. 867 કરોડના ખર્ચે તૈયાર થશે. નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ મેટ્રો. અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની, જે મળી રહ્યા છે સુરતથી. સુરતના ડિંડોલીમાં રિક્ષા ચાલકને માર માર્યો. અસામાજિક તત્વોએ માર માર્યો છે. રિક્ષા ચાલકને ઢોર માર મારવામાં આવ્યો છે. તો પૈસા નહીં આપવાના મામલે માર મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રિક્ષા ચાલકને ઢોર માર મારતો આ વિડીયો વાયરલ થયો છે. આપ જે તે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, આજુબાજુ ઉભેલા લોકો માત્ર તમાશો જોઈ રહ્યા છે. પણ તે રિક્ષાવાળાને જે માર મારી રહ્યા છે, લોકો તેમનાથી તેને છોડાવતા નથી. તો લોહી લુહાણ જે આ રિક્ષા ચાલક વિડીયોમાં જોવા મળી રહ્યો છે અને તેને ઢોર માર મારી રહ્યા છે લોકો. પછી વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી. ચેતન, જે રીતે આ વિડીયો સામે આવ્યો છે, રિક્ષા ચાલકને ઢોર માર મારવામાં આવી રહ્યો છે, આખરે શું કારણ છે અને લોકો ત્યાં તમાશો જોઈ રહ્યા છે? ખાસ કરીને જે ઘટના છે સુરતના ડિંડોલી વિસ્તારની છે. એક રિક્ષા ચાલક પોતે જઈ રહ્યો હતો. તે દરમિયાન 4-5 જે અસામાજિક તત્વો છે તેમને આ રિક્ષા ચાલકને રોક્યો હતો અને ત્યારબાદ પૈસાની માંગણી કરી હતી. ચાલકે પોતાને હોવાનું જણાવતા આ જે અસામાજિક તત્વો છે તેમને આ રિક્ષા દોડ માર મારી તેને લોહી લોહાણ કરી દીધું હતું. સૌથી મહત્વની વાત એ છે કે જયારે આ ઘટના બની ત્યારે હજારોની સંખ્યામાં આ સ્થાને આભાર ચેતન માહિતી આપવા બદલ. તો આ પ્રકારના અસામાજિક તત્વોની હિંમત ત્યારે જ બહાર આવે છે જયારે લોકો માત્ર તમાશો જુએ છે અને તેમની સામે નથી થતા. વડોદરાના નવાપુરાના પીઆઈ ડી કે રાવનો ખોફ ધીરે ધીરે વધી રહ્યો છે. પીઆઈ ડી કે રાવે ન્યાય મંદિર વિસ્તારમાં બાઇક સવાર યુવકને દંડા વડે માર માર્યો. ન્યાય મંદિર વિસ્તારમાં ડી કે રાવની દાદાગીરી જોવા મળી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે, જેમાં પીઆઈ ડી કે રાવ બાઇક સવાર યુવકને દંડા વડે માર મારી રહ્યા છે. મહંમદ અઝીઝ નામના યુવકને કમરના ભાગે દંડા વડે માર મારવામાં આવ્યો, જેથી યુવકને થોડી ઇજા પણ પહોંચી હતી. આ અંગે યુવકે પીઆઈ ડી કે રાવ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. મહત્વનું છે કે આ જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી કે રાવે ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ફ્રૂટની લારીવાળાને પણ દંડા ફટકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે પોતાને સિંઘમ સમજતા આ પ્રકારના જે પોલીસવાળા હોય છે, જે માસૂમો પર અત્યાચાર કરતા હોય છે અને માસૂમ પર અત્યાચાર કરીને જાણે તેઓ કોઈ મોટું કાર્ય કરતા હોય તે રીતે તેમને દંડા ફટકારતા હોય છે. આ જ પોલીસ ઇન્સ્પેક્ટરે આ પહેલા પણ એક લારીવાળાને ઢોરમાર માર્યો હતો. બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો સિદ્ધપુર બજારમાં ચેઇન સ્નેચિંગની ઘટના બની. બાઇક પર આવેલા બે શખ્સોએ ચેઇન ખેંચી
ने મહિલાના ગળામાંથી ચેન ખેંચીને શખ્સો ફરાર થઈ ગયા। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। તો ઉલ્લેખનીય છે કે ભર બજારી આ ઘટના બની હતી। સિદ્ધપુર બજારમાં ચેન સ્નેચિંગની આ ઘટના બની હતી। બાઇક પર આવેલા બે શખ્સોએ ચેન ખેંચીને ફરાર થઈ ગયા હતા। મહિલાના ગળામાંથી તેઓ ચેન ખેંચીને આ શખ્સો ફરાર થઈ ગયા છે અને આ જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો। તો મહિલાના ગળામાંથી ચેન ખેંચીને આ લોકો ફરાર થઈ ગયા। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા પ્રેમલ પાસેથી। પ્રેમલ જણાવો, શું વધુ વિગત છે આ વિશે? મહિલાના ગળામાંથી સોનાની ચેન ખેંચી અને ફરાર થઈ ગયા। ત્યારે આ બાબતે મહિલાએ બૂમાબૂમ કરતા લોકોના ટોળીટોળા એકત્રિત થઈ ગયા હતા અને આજે બાઇક સવારનો પીછો પણ કર્યો હતો, પરંતુ તે હાથ લાગ્યો ન હતો। ત્યારે આ અંગે મહિલાએ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। જી જી, આભાર પ્રેમલ માહિતી આપવા બદલ। તો જે રીતે આ મહિલાના ગળામાંથી ચેન ખેંચીને ચેન સ્નેચર ફરાર થઈ ગયા છે, આ તમામ જે ઘટના છે સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। સુરતમાં પશુપાલકોએ મનપાના સ્ટાફ પર હુમલો કર્યો। ભટારના ખોડિયારનગરમાં પશુઓ ઉઠાવવા ગયેલી મનપાની ટીમ પર પશુપાલકોએ હુમલો કર્યો છે। આશરે 40 લોકોના ટોળાએ મનપાની દબાણ વિભાગની ટીમ પર હુમલો કર્યો અને કારના કાચ પણ તોડી નાખ્યા હતા। તો રખડતા પશુઓને પકડવા ગયેલી ટીમ પર પશુપાલકોએ હુમલો કર્યો હતો, જેથી પાલિકાના કર્મચારીઓએ ફરિયાદ નોંધાવી છે। જે રીતે એક બાજુ પશુપાલકો આ રીતે હુમલો કરે છે, બીજી બાજુ રસ્તા પર જે રખડતા ઢોર છે તેનાથી રાહદારીઓને જે મુશ્કેલી પડે છે અને ઘણા જે રાહદારીઓ છે તેમના મોત પણ નિપજતા હોય છે, અને આ જે પ્રકારનો ત્રાસ છે તે માત્ર સુરતમાં નહીં પણ ગુજરાતમાં અનેક શહેરોમાં છે, અને આ પ્રકારનો જે રસ્તે રખડતા ઢોરનો જે ત્રાસ છે તે ઊંચું થવાનું નામ નથી લેતો। તો જ્યારે આ પ્રકારના રસ્તે રખડતા ઢોર હોય છે તેને પકડવા માટે મનપા અને પાલિકાના જે સભ્યો આવતા હોય છે તો તેમને માર મારવામાં આવતો હોય છે। સુરતમાં પણ આ જ પ્રકારની ઘટના બની। સુરતમાં પણ પશુપાલકોએ મનપાના સ્ટાફ પર હુમલો કર્યો હતો। ભટારના ખોડિયારનગરમાં પશુઓ ઉઠાવવા ગયેલી મનપાની ટીમ પર પશુપાલકોએ હુમલો કરી દીધો। આશરે 40 લોકોના ટોળાએ મનપાની દબાણ વિભાગની ટીમ પર હુમલો કર્યો અને કારના કાચ પણ તોડી નાખ્યા હતા। રખડતા પશુઓને પકડવા ગયેલી ટીમ પર પશુપાલકોએ હુમલો કર્યો। આ પ્રકારની જે ઘટના બને છે તેના પરથી ચોક્કસ કહી શકાય કે રખડતા ઢોરનો જે ત્રાસ છે તે દિન પ્રતિદિન વધી રહ્યો છે, પણ તે ઓછું થવાનું નામ નથી લેતો, અને આખરે ક્યારે તે ઓછો થશે તે તમામ લોકો ઈચ્છી રહ્યા છે। સુરતમાં કોર્પોરેટર દિનેશ કાછડિયાની અટકાયતના મામલે કોંગ્રેસના નેતાઓ પોલીસ મથકે પહોંચ્યા હતા। કેબલ બ્રિજના ઉદઘાટન મુદ્દે કાછડિયાની અટકાયત થઈ હતી। કોંગ્રેસના નેતાઓએ પોલીસને રજૂઆત કરી। સુરત શહેર કોંગ્રેસ પ્રમુખનું નિવેદન, કાછડિયાએ કોઈ મોટો ગુનો નથી કર્યો તેવું બાબુ રાયકાએ કીધું છે। લોકોની મુશ્કેલી દૂર કરવા માટે બ્રિજ ખુલ્લો મૂક્યો હતો। તો ભાજપના નેતાઓ પોલીસને આગળ કરે છે તેવો પણ તેમણે નિવેદન આપ્યું હતું। રાજકોટમાં 8 વર્ષના બાળકના અપહરણ બાદ હત્યાના મામલે ઝડપાયેલા આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું। ભક્તિનગર પોલીસે આરોપી બિટ્ટુને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। તો આરોપી બિટ્ટુ મૃતક બાળકની લાશ કેવી રીતે લઈ ગયો તેનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું। રાજકોટ સિવિલમાં એક મહિલા તબીબ પર તેના સાથી તબીબે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। તારીખ 30 ઓગસ્ટની રાત્રે મહિલા તબીબ જે સમયે ફરજ પર હતી તે સમયે ડોક્ટર સચિને મહિલા તબીબ પર દુષ્કર્મ આચર્યું હતું। 2 સપ્ટેમ્બરે પીડિતાએ મેડિકલ કોલેજના સર્જર વિભાગના વડાને લિખિત ફરિયાદ આપી હતી, જેના પગલે 3 સપ્ટેમ્બરે મેડિકલ કોલેજની એન્ટી હેરસમેન્ટ કમિટીની બેઠક બોલાવવામાં આવી, જેમાં આરોપી તબીબે દુષ્કર્મ આચર્યું હોવાની કબૂલાત કરી હતી। કબૂલાત બાદ ડીને તબીબને 1 ટર્મ માટે સસ્પેન્ડ કર્યો। સંસ્થાની આબરૂ જવાના ડરે મેડિકલ કોલેજના ડીન અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે પીડિતા અને તેના પરિવારને પોલીસ ફરિયાદ ન કરવા માટે દબાણ કર્યું હતું। તબીબને મળેલી આટલી ઓછી સજાથી મહિલા તબીબે 22 સપ્ટેમ્બરે પોલીસ ફરિયાદ કરી હતી। જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી પોલીસ રિમાન્ડ અને મેડિકલ ચકાસણી કરાવી ત્યાં સુધી મીડિયાને માહિતી ન આપીને ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો।
વિક્ટિમને અમે પણ જ્યારે એ બનાવ બન્યો પછી ત્યાર પછી 20 દિવસ સુધી એ પોતાના વતનમાં જતા રહેલા અને વતનમાં ગયા પછી એ સામાજિક ડરને કારણે અવઢવમાં હતા કે ફરિયાદ આપવી કે નહીં આપવી. અહીંયા આવ્યા પછી પોલીસ તરીકે અમે પણ એને હિંમત આપી કે આવી પ્રકારની ફરિયાદ આપશો તો સમાજને એક પ્રકારની સેવા થશે અને ત્યારબાદ કાઉન્સેલિંગ સાયકોલોજીસ્ટ દ્વારા પણ કરાવ્યું અને ફરિયાદ સામે આવી કે તરત જ અમે આરોપી રાઉન્ડઅપ કર્યું. એચએલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે થયેલ રેગિંગની ઘટના પર સફાળી જાગેલી પોલીસે તપાસનો ધમધમા શરૂ કર્યો. નરંગપુરા પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન દરમિયાન ભોગ બનનાર યુવકને સાથે રાખવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના પર એચએલ કોલેજ દ્વારા રેગિંગ કરનાર 3 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો બીજી તરફ 4 પ્રોફેસરની એન્ટી રેગિંગ કમિટી બનાવવામાં આવી છે અને આ કમિટીનો રિપોર્ટ UGC અને સરકારને સોંપવામાં આવશે. તો બીજી તરફ બંને પક્ષની યુવા પાંખો NSUI અને BBP દ્વારા રાજકારણ રમવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. BBPના કાર્યકરો દ્વારા એચએલ કોલેજ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. પ્રિન્સિપાલની કેબિનમાં ઉશ્કેરાયેલા ટોળા દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. વિરોધ કરનાર કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદની પ્રતિષ્ઠિત કોલેજમાં રેગિંગની ઘટના બની છે ત્યારે કોલેજમાં પહેલેથી એન્ટી રેગિંગની કમિટી હતી કે નહીં અને હતી તો આ કમિટી માત્ર નામ પૂરતી જ કોલેજ દ્વારા બનાવવામાં આવી હતી તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એમને ઇમિડિયેટ ઇફેક્ટથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એકેડેમિક પ્રિવિલેજીસ બધા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમના. જ્યાં સુધી FIRનું નિરાકરણ ના આવે છેલ્લું ત્યાં સુધી દેટ ઇઝ ધી એક્શન ધેટ વી હેવ ટેકન, ધ રેગિંગ કમિટી હેઝ ટેકન. ગોપાલભાઈ મહેરા સાથે આજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું જે TY ના વિદ્યાર્થીઓ છે અને ત્યારબાદ એ વિદ્યાર્થીની માનસિક સ્થિતિ ખરાબ થઈ ગઈ એને એટલે રીતે હેરાન કરવામાં આવ્યો કે તે આત્મહત્યાનો પ્રયાસ કર્યો જાણે. તેમ છતાં પણ કોલેજને જાણ ના થયા અને 24 કલાકમાં એન્ટી રેગિંગ કમિટીએ પણ તેનો કોઈ અહેવાલ યુનિવર્સિટીને આપ્યો નહીં. તે બદલ જ વિદ્યાર્થી પરિષદે આજે HL મેનેજમેન્ટને આવેદનપત્ર આપ્યું છે. અમદાવાદના HL કોલેજમાં જે 2 દિવસ પહેલાં વિદ્યાર્થીની જે રેગિંગની જે ઘટના સામે આવી હતી અને હાલ પોલીસ જે છે તે એક્શન મોડમાં આવેલી છે. જે પોલીસ જે છે તે જે પીડિત વિદ્યાર્થી છે તેને સાથે રાખી અને રિકન્સ્ટ્રક્શન કરી રહી છે સમગ્ર ઘટનાનું કે કેવા સંજોગોમાં અને કેવી રીતે જે સિનિયર વિદ્યાર્થીઓ છે તેને સાથે આ પીડિત વિદ્યાર્થી સાથે રેગિંગ કર્યું હતું. આ પીડિત વિદ્યાર્થી પોતે HL કોલેજમાં FI નો વિદ્યાર્થી છે તો સાથે સાથે HL કોલેજનું મેનેજમેન્ટ છે કે તે પણ એક્શન મોડમાં આવેલું છે અને HL કોલેજ દ્વારા પણ 3 જેટલા વિદ્યાર્થીઓ કે જે આરોપીઓ છે તેઓની સામે સસ્પેન્શન કરવામાં આવ્યું છે અને હજુ પણ જે કોલેજ મેનેજમેન્ટ જે છે તે તપાસ કરી રહી છે. તપાસ કમિટીનો રિપોર્ટ જે છે તે પ્રાથમિક તપાસ કમિટીનો રિપોર્ટ જે છે UGC અને સરકારમાં મોકલી આપવામાં આવ્યો છે. કેમેરામેન અમિત મકવાણા સાથે સંજય ટાંક, ઝી મીડિયા, અમદાવાદ. ચિલોડાની ડ્રેનેજ લાઇનમાં કેમિકલ ઠાલવી રહેલું ટેન્કર નરોડા પોલીસે ઝડપી પાડ્યું છે. ટેન્કર ચાલકની પૂછપરછ કરાતા આ ટેન્કર સમ્રાટ નમકીન કંપનીમાંથી ભરવામાં આવ્યું હોવાનું જણાવાયું હતું. પોલીસે ટેન્કરમાં ભરવામાં આવેલા કેમિકલના સેમ્પલ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ટેન્કરના માલિક તેમજ કંપની સામે ગુનો નોંધવામાં આવશે. મહત્વની વાત એ છે કે કોઈપણ પ્લાન્ટને શરૂ કરતા પહેલા GPCB ની પરવાનગી લેવી પડતી હોય છે અને નિયમોનું પાલન કરીને કેમિકલનો નિકાલ કરવાનો હોય છે. પરંતુ જો આ ટેન્કર સમ્રાટ નમકીનનું હશે તો મામલો ગંભીર ગણી શકાય છે. નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના ચિલોડામાં એક જાહેર રોડ પર કોર્પોરેશનની ગટરનું ઢાંકણું ખોલી અને તેમાં એક ટ્રેક્ટર પાછળ લગાવેલું ટેન્કર જેનો માલિક હસમુખભાઈ વાળા જે સેજપુર ટાવર તરફનો છે અને તે ખરાબ પાણી ટ્રેક્ટર અને ટેન્કરમાંથી આ ગટરમાં ઠાલવતો પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પકડાયેલ છે. આ બાબતે આ ટ્રેક્ટરમાંથી તેના ટેન્કરના પાણીમાંથી નમૂના લેવામાં આવેલા છે અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરી અને આ નમૂનોની તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. સુરતમાં વિસર્જન દરમિયાન ગણેશજીની પ્રતિમા નાવડીમાંથી પલટી જવાની ઘટના બની તો મગદલ્લા વિસ્તારમાં તાપીમાં ગણેશજીની મહાકાય મૂર્તિ અચાનક પલટી જતા અકસ્માત સર્જાયો હતો. મહાકાય મૂર્તિ પલટતા કેટલાક લોકો ગણપતિની મૂર્તિ નીચે દબાયા હતા ત્યારે કેટલાક લોકો પાણીમાં કૂદી ગયા હતા. બોટમાં સવાર તરવૈયાની સમય સૂચકતાથી લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
અને હવે વાત કરીએ સ્વાઇનના ભરડા વિશે. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત રહ્યો છે. આ મહિનામાં જ 127 કેસ નોંધાઈ ચૂક્યા છે. માત્ર 22 જ દિવસમાં 14 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. આ વર્ષે ફ્લૂના 165 કેસ નોંધાયા છે. આ જ વર્ષે 23 દર્દીઓના મોત થયા છે. 16 સપ્ટેમ્બરે નિકોલમાં એક મહિલાનું મોત થયું, જ્યારે 21 સપ્ટેમ્બરે બે મોત થયા, જેમાં એક ઘાટલોડિયામાં અને એક રામોલમાં મોત થયું હતું. વડોદરા શહેરને સ્વાઇન ફ્લૂએ પોતાના ભરડામાં લીધું છે, જેમાં વાડી વિસ્તારના 55 વર્ષીય પુરુષનું સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત થયું. વડોદરા શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે, જેમાં સ્વાઇન ફ્લૂના કારણે 2ના મોત થયા છે, તો 18 જેટલા કેસ પોઝિટિવ આવ્યા છે. ડેન્ગ્યુના 169 કેસ પોઝિટિવ આવ્યા, મેલેરિયાના 328 કેસ પોઝિટિવ અને ચિકનગુનિયાના 106 જેટલા કેસ પોઝિટિવ આવ્યા છે. શહેરમાં સ્વાઇન ફ્લૂ સહિતના રોગ વકરતા મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક બેઠક બોલાવી અને બેઠકમાં રોગચાળાને ડામવા માટેના ઉપાયોની ચર્ચા કરવામાં આવી. આ તરફ ગોંડલમાં ગર્ભવતી મહિલાને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવતા જેના કારણે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ તેની તાત્કાલિક ડિલિવરી કરવામાં આવી. હાલ મહિલાની પણ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, તો નવજાત શિશુને પણ આઈસીયુમાં ખસેડવામાં આવ્યું છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે. રાજકોટમાં વધુ એક દર્દીનું સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું છે. સારવાર લઈ રહેલા એક દર્દીનું સ્વાઇન ફ્લૂના કારણે મૃત્યુ થયું છે, તો સ્વાઇન ફ્લૂના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. પોરબંદરના પુરુષ અને જામનગર જિલ્લાની એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ રાજકોટમાં 23 દર્દીઓ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂની સારવાર લઈ રહ્યા છે. આ સાથે રાજકોટમાં સ્વાઇન ફ્લૂના કેસનો કુલ આંક 38 પર પહોંચ્યો છે, જેમાંથી 3 લોકોના મૃત્યુ નિપજ્યા છે. તો જામનગરમાં સ્વાઇન ફ્લૂનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો. શાક માર્કેટ વિસ્તારમાં રહેતી યુવતી જીજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ વોર્ડમાં સારવાર હેઠળ છે. અગાઉ પણ 2 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ દર્દીની સારવાર ચાલી રહી છે, ત્યારે શહેરમાં સ્વાઇન ફ્લૂના દર્દીની સંખ્યા 3 પર પહોંચી છે. સીધી આંગળીથી ઘી ન નીકળે તો આંગળી વાંકી કરવી પડે, આ કહેવતને સાચી ઠેરવી છે અલ્પેશ ઠાકોરે. ઘણા સમયથી કોંગ્રેસના ચોક્કસ નેતાઓથી નારાજ અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની વાતોથી કોંગ્રેસી છાવણીની ઊંઘ ઉડી ગઈ. પણ અલ્પેશ કોઈ મોટું પગલું ભરે તે પહેલા જ કોંગ્રેસે કંઈક એવો દાવ ખેલ્યો કે અલ્પેશ માની ગયો. પડી ગયો અલ્પેશનો મેળ. ઘીના ઠામમાં પડ્યું ઘી. કામ કરી ગઈ કોંગ્રેસની રણનીતિ. અલ્પેશને જે જોઈતું હતું તે મળી ગયું. મજબૂત નેતાઓને લાવવા માટેના લેવા માટેના અનેક પ્રયત્નો થતા હોય છે, અને બહુ રિયલ વાત કરું, ચર્ચા મર્દોની હોય મર્દાઓની ના હોય, મતલબ કે મેળ પડી ગયો. થોડા મહિનાઓથી કોંગ્રેસથી નારાજ અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોવાની તૈયારી કરી જ લીધી હતી, પણ કોંગ્રેસે છેલ્લી ઘડીએ કંઈક એવો ખેલ પાડ્યો કે અલ્પેશ માની ગયો. આવી જે કોઈ વાતો ચાલે છે પાયાવિહોણી છે. હું કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા છું, કોંગ્રેસ પાર્ટીનો ધારાસભ્ય છું, રહેવાનો છું, અને એના માટે જે કોઈ આ પ્રકારની પાયાવિહોણી વાતો ચાલતી હોય તો એની અંદર કોઈએ ભરમાવલી. અને ભાજપમાં જોવાનું કેમ માંડી વાળ્યું? 2017ની વિધાનસભા ચૂંટણી વખતે નેતા બનેલો અલ્પેશ ઠાકોર હવે રાજનીતિનો કક્કો બરાબર શીખી ગયો છે. ક્યારે કયું તીર ચલાવવું, ક્યારે શું બોલવું અને કેવું બોલવું તેની ખબર અલ્પેશને પડી ગઈ છે. રાધનપુરથી ધારાસભ્ય એવા અલ્પેશ ઠાકોરને થોડા મહિનાઓથી ગુજરાત કોંગ્રેસના મોવડી મંડળ સાથે માથાકૂટ ચાલી રહી હતી. અલ્પેશને લાગતું હતું કે તેને સાઇડલાઇન કરાઈ રહ્યો છે.
ચાલાક અલ્પેશે કોંગ્રેસને કોંગ્રેસની જ ચાલથી માત આપવાની રણનીતિ ઘડી, જે અંતર્ગત મીડિયાના માધ્યમથી એવી વાતો વહેતી કરાય કે કોંગ્રેસથી નારાજ અલ્પેશ ભાજપમાં સામેલ થઈ શકે છે. ભાજપે પણ આવી વાતોથી પ્રેરાઈને અલ્પેશનો સંપર્ક કર્યો. વાત અલ્પેશને મંત્રી પદ આપવા સુધી નક્કી થયો હોવાનું પણ મનાઈ રહ્યું હતું. પણ કોંગ્રેસે ડેમેજ કંટ્રોલ રૂપે કંઈક એવી રમત રમી કે ઘીના ઠામમાં પડી ગયું ઘી. આજે અમારા કોંગ્રેસ પક્ષના અમારા સાથી ધારાસભ્ય અલ્પેશભાઈ, કે જે વર્ષોથી કોંગ્રેસમાં યુવક કોંગ્રેસથી જોડાઈને આજે ધારાસભ્ય છે, પાર્ટીમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મંત્રી પણ છે, એમની પણ બદનક્ષી થાય એવા પ્રયત્નો થઈ રહ્યા છે. ગુજરાતીમાં કહેવત છે કે ડોશી મરી જાય તેનો વાંધો નહીં, પણ જમ ઘર ભાળી જાય એ વધુ ખરાબ. કંઈક આવી જ સ્થિતિ હાલની છે. અલ્પેશ ઠાકોર અત્યારે તો કોંગ્રેસે આપેલી ગોળી ગળી ગયો છે, પણ આ ગોળીની અસર ઓછી થતા જ ફરી તેના શરીરમાં વિરોધનું ભૂત ધૂણવા લાગે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદનથી રાજકોટના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેમણે નિવેદન આપ્યું કે મને ભાજપમાં જોડાવાની ઓફર મળી હતી, તેનો મેં ઇન્કાર કર્યો છે. તો ભાજપના રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મિરાણીએ પાર્ટી દ્વારા આવી કોઈ ઓફર અપાઈ ન હોવાનો દાવો કર્યો છે. આ કોઈ મહત્વનો મુદ્દો જ નથી અને એને મહત્વનો મુદ્દો બનાવીને એવી કોઈ મારી વાત મોટી ઊભી કરવી એ પણ વ્યાજબી નથી. એટલે મારું એટલું જ કહેવાનું છે કે લોકસભા આવી રહી છે ત્યારે ખાસ કરીને લોકોને જાગૃત થાય અને સાચા ખોટાની પરખ શીખે. હરેક પ્રતિનિધિ સાચો હોવો જોઈએ. મારી વાત એવી રહેવાની કે કોઈ પણ પક્ષનો હોય, અપક્ષ પણ હોય, પણ સાચો અને સારો હોય અને પારખીને ચૂંટો. આ વાત એની તદ્દન પાયાવિહોણી છે. ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગરના કાર્યકર્તા સક્ષમ છે. આવી કોઈ વાત થઈ તો એને નામ આપવું જોઈએ. હું એવું માનું છું કે કોંગ્રેસમાં નાટક કરવા ગયા અને રાજીનામું એને આપ્યું અને પ્રદેશ પણ એને ઓળખતું હતું. કોંગ્રેસે એનું રાજીનામું સ્વીકારી લીધું ત્યારે પોતાની રાજકીય કૃતિ જાળવી રાખવા હતું. ભારતીય જનતા પાર્ટીનો ડર બતાવે છે અને ભારતીય જનતા પાર્ટી મને બોલાવે છે એવું કરીને કોંગ્રેસ ઉપર પ્રેશર કરવા માંગે છે. ગાંધીનગરથી અમદાવાદને જોડતા 6 ફ્લાયઓવર અને એલિવેટેડ કોરિડોરનું સીએમ વિજય રૂપાણીએ ખાતમુહૂર્ત કર્યું છે અને આ સમયે મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. ગાંધીનગરથી ચિલોડા સુધીના 44 કિલોમીટરના હાઈવેને 6 લેન બનાવવા માટેના કામનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાતમુહૂર્ત કર્યું હતું. આ કામ પાછળ ₹867 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. સોલા સિવિલ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. સરખેજ ગાંધીનગર ચિલોડા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 147નું ₹867 કરોડના ખર્ચે 6 લેન કરાશે, જેમાં ફ્લાયઓવર્સ અને એલિવેટેડ કોરિડોરના કામો હાથ ધરવામાં આવશે. કરોડોના કામો થાય છે. અગાઉ પણ સરકારો પાસે ફંડ હતા, પરંતુ કોંગ્રેસની સરકારો ભ્રષ્ટાચારમાં ગળાડૂબ હતી અને એને કારણે તિજોરીમાં કાણા પડાતા, પૈસા ખવાઈ જતા હતા, પૈસા પ્રજા માટે વપરાતા નહોતા. નરેન્દ્રભાઈ કહે છે ને કે કોંગ્રેસના શાસનના આ બધા ખાડા પૂરવાનું મારી ભાગે જવાબદારી આવી છે, ત્યારે આ બધા ખાડા પૂરી, કાણા પૂરી અને એક એક પૈસો પ્રજા માટે વપરાય. રાજીવ ગાંધી કહેતા કે રૂપિયો મોકલું છું ને 85 પૈસા ખવાઈ જાય છે, પણ નરેન્દ્રભાઈ કહે છે રૂપિયો મોકલું છું ને 125 રૂપિયાના કામ થવા જોઈએ. ફ્લાયઓવરની વિશેષતાઓની વાત કરીએ તો 867 કરોડના ખર્ચે તૈયાર થશે. કુલ 44 કિલોમીટરની કામગીરી હાથ ધરવામાં આવશે. હાલની 4 લાઇનને 6 લાઇનમાં પરિવર્તિત કરવામાં આવશે. બાજુમાં 7 મીટર પહોળો સર્વિસ રોડ બનાવવામાં આવશે. ઇન્ફોસિટી, સરગાસણ, ઉવારસદ, વૈષ્ણો દેવી, ભગવાન, સાણંદ તથા ઇજાલા જંકશન પર બનશે. નવા 7 6-લેન ફ્લાયઓવર તૈયાર કરાશે. ગુજરાતનો પ્રથમ 6-લેન એલિવેટેડ કોરિડોર પણ બનશે. સોલા ભાગવતથી થલતેજ અંડરપાસ સુધી કોરિડોર બનશે. 2 રેલવે ઓવરબ્રિજ પણ 7-8 લેન પહોળા કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થયું.
તો ખાતમુહૂર્ત દરમિયાન ઉતાવળે પહોંચેલા અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી બૂટ પહેરીને જ પૂજા કરતા નજરે ચડ્યા. જોકે ભૂલ ધ્યાનમાં આવતા બૂટ કાઢ્યા હતા. માત્ર બે વર્ષના સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂરો કરવાનો નિર્ણય લેવાયો છે, ત્યારે આ પ્રોજેક્ટ કેટલા સમયમાં પૂર્ણ કરવામાં આવે છે તે તો આવનારો સમય જ કહેશે. મૌલિક ધામેચા, ઝી મીડિયા, અમદાવાદ. અને હવે નજર કરીએ કચ્છ એક્સપ્રેસ પર. ગાંધીધામ તાલુકા પંચાયતની અંતરજાળ બેઠક માટેની પેટા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે ભાજપ તરફથી દિનેશ માત્રેએ ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે કોંગ્રેસ તરફથી રમેશ નારાયણ મ્યાત્રા અને ધરમસિંહ મ્યાજર જરૂએ ઉમેદવારીપત્ર રજૂ કર્યા. જોકે ઉમેદવારીપત્ર ચકાસણીમાં ધરમસિંહ મ્યાજરનું ફોર્મ રદ કરાયું હતું. ગાંધીધામ મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટ સેવા ઠપ થઈ જતા લોકોને પરેશાની વેઠવી પડી. સળંગ 3 દિવસની રજાઓ બાદ વિવિધ કામ માટે મામલતદાર કચેરીએ આવેલા લોકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડ્યું હતું. ઇન્ટરનેટ સેવા ઠપ થઈ જતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો. કંડલા ટિમ્બર એસોસિએશનની ચૂંટણી યોજાઈ, જેમાં પ્રોગ્રેસિવ પેનલ વિજેતા બની હતી. ચૂંટણીમાં વેપારી પેનલ અને પ્રોગ્રેસિવ પેનલના 13-13 સભ્યો મેદાને હતા, જેમાં પ્રોગ્રેસિવ પેનલના 8 ઉમેદવારો વિજેતા બન્યા, જ્યારે વેપારી પેનલના 5 ઉમેદવારો વિજેતા બન્યા. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. This program is powered